હું આદર છું રાકેશ ચાંગેલા. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 10.3માં દાખલો છઠ્ઠો જોવાનો છે. એની રકમ આ રીતે છે, યુલરનું સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસો. તો યુલરનું સૂત્ર આ રીતે છે, યુલરના સૂત્રમાં એ પ્લસ વી બરાબર ઈ પ્લસ ટુ, અથવા આ જ એ પ્લસ વી ઓછા ઈ બરાબર બે. એટલે આપણે નીચેના સૂત્રનો વધારે ઉપયોગ કરશું, એ પ્લસ વી ઓછા ઈ બરાબર બે. તો આ શું છે એ સમજીએ. બરાબર, એફ છે એને ફલક કહેવાય, ઈ છે એને ધાર કહેવાય, અને વી છે એને શિરોબિંદુ. તો આ આકૃતિ છે તો એમાં આપણે ઓળખીએ, તો આ જે ભાગ છે એને ફલક કહેવાય, આ જે ભાગ છે એ ધાર છે, અને આ જે ફલક અને ધાર જે ભેગી થાય, બે ધાર ભેગી થાય, એને આપણે શિરોબિંદુ કહીશું. બરાબર, તો આ પહેલી આકૃતિ માટે બે આકૃતિ છે આપણી પાસે. પહેલી આકૃતિ માટે જે એફ છે ફલકની સંખ્યા 7 છે, વી વર્ટિક્સ એટલે શિરોબિંદુ 10 છે, અને ઈ એટલે ધાર 15 છે. બરાબર, તો આકૃતિ એક માટે યુલર સૂત્રમાં જોઈએ તો એફ બરાબર 7, વી બરાબર 10 અને ઈ બરાબર 15. તો સૂત્ર મૂકી એફ પ્લસ વી ઓછા ઈ, આ જે સૂત્ર હતું ને એની અંદર ત્રણેયની કિંમત મૂકી દીધી, એફની, વીની અને ઈની કિંમત મૂકી. તો એફની કિંમત 7, વીની કિંમત 10 ઓછા 15, એટલે 17 ઓછા 15 બરાબર 2. તો જવાબ 2 આવ્યો. તો જવાબ 2 આવ્યો તો આમ યુલરનું સૂત્ર સાચું ઠરે છે. તો કે આ જે આકાર છે ઘનાકાર, તો એ શક્ય છે, આના ઉપરથી એમ કહી શકાય. હવે બીજી આકૃતિ છે તો એમાં એફ 9 છે, વી 9 છે અને ઈ 16 છે. બરાબર, તો એના માટે તપાસ કરી, આકૃતિ 2 માટે ચેક કરી, એફ બરાબર 9, વી બરાબર 9 અને ઈ બરાબર 16. તો એફ પ્લસ વી ઓછા ઈમાં કિંમત મૂકી તો 9 પ્લસ 9 ઓછા 16, એટલે 9 ને 9 18 થશે, 18માંથી 16 જાય તો 2. તો એફ પ્લસ વી માઇનસ ઈ બરાબર 2, આમ યુલરનું સૂત્ર સાચું ઠરે છે. એટલે આ જે ઘનાકાર છે એ શક્ય છે. એટલે કોઈ પણ જે ઘનાકાર છે એની ફલક, ધાર અને શિરોબિંદુ આપેલા હોય તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે આ ઘનાકાર શક્ય છે કે નહીં. એના માટે યુલરનું સૂત્ર વપરાય. એટલે તમને શિરોબિંદુ, ફલક અને ધારની વાત કરેલ હોય તો આ સૂત્રની અંદર જો વેલ્યુ મૂકી દો અને એનો જવાબ 2 આવે તો એ ઘનાકાર શક્ય છે. અથવા આવી રીતે એફ પ્લસ વી બરાબર ઈ પ્લસ ટુ, એમાં બરાબર થઈ જાય તો પણ એ ઘનાકાર શક્ય છે એમ કહી શકાય. આવા બીજા ઘનાકાર માટે પણ તમે યુલરનું સૂત્ર વાપરી શકો. તમારી પાસે કોઈ ઘનાકાર હોય, દાખલા તરીકે તેલનો ડબ્બો જ છે, તો એમાં તમે આની જે ખાતરી કરી શકો છો. બરાબર, અહીંયા આપણે આ દાખલો 6 પૂરો થઈ છે. બાકી બુકમાં આકૃતિ દોરી અને વ્યવસ્થિત આ રીતે લખવાનું છે.